આલેખના ચેપ્ટરમાં આલેખની રીતમાં સુરેખ આયોજનના ચેપ્ટરમાં આલેખની રીતમાં મહત્ત્વનો મુદ્દો આ છે કે મિત્રોને એનો ઉકેલ કયો છે પ્રદેશ કયો છે વિસ્તાર કયો છે કયો ગાળો આવે એ નક્કી કરવામાં મુશ્કેલી પડે છે તો બધા જ પ્રતિબંધોનું એકીસાથે પાલન કરે એવો પ્રદેશ શોધવાનો હોય છે અને આ પ્રદેશને બહિર્મુખ બહુકોણ જેના એક કરતાં વધુ ખૂણા હોય છે એને બહિર્મુખ બહુકોણ કહેવામાં આવે છે અને આ બહુ બહિર્મુખ બહુકોણ બીજા કરતાં અલગ પડે એ માટે એને આડી અને ઊભી રેખાથી અંકિત કરવાનો હોય છે ત્યાર પછી આ અસમતાઓથી રચાતા બહિર્મુખ કોણ હોય મતલબ જ્યાં જ્યાં કોણ કોણ એટલે કે ખૂણા હોય ત્યાં એક એક એના શિરોબિંદુ યામ મૂકવાના હોય છે ત્યારબાદ આ શિરોબિંદુ યામની કિંમત નક્કી કરવાની હોય છે તો આપણે પાંચમા સ્ટેપમાં જોયું કે અસમતાઓથી રચાતા બહિર્મુખ બહુકોણના શિરોબિંદુના યામ શોધો પાંચમા સ્ટેપમાં ત્યાર પછી છઠ્ઠા સ્ટેપમાં આપણે આગળ વધીશું કે શિરોબિંદુના યામને હેતુલક્ષી વિધેયમાં મૂકીને હેતુલક્ષી વિધેયની કિંમત શોધવાની હોય છે અને ત્યારબાદ છેલ્લું કે નિર્ણાયક ચલોની જે કિંમત મળે તે હેતુલક્ષી વિધેયની કિંમત ઈષ્ટતમ થાય તેને ઈષ્ટ પ્રાપ્ય ઉકેલ કહેવામાં આવે છે તો ફરીવાર સેજ એવું આપણે રિપીટ કરીએ કે સૌ પ્રથમ અસમતાઓની જગ્યાએ સમતાની નિશાની મૂકી સમીકરણ બનાવવાના નંબર ટુમાં સમીકરણમાંથી બિંદુઓની જોડ બનાવવાની બિંદુઓની જોડ માટે એક્સની કિંમત ઝીરો મૂકીને આપણે વાયની કિંમત મેળવીશું વાયની કિંમત ઝીરો મૂકીને આપણે એક્સની કિંમત મેળવીશું ત્યારબાદ આ સમીકરણોથી આપણે આલેખપત્રમાં આલેખ દોરીશું પણ મહત્ત્વની બાબત એ છે કે બધા સમીકરણોની આલેખ એક જ આલેખ પોથીમાં દોરવાનો ત્યારબાદ એનો બહિર્મુખ બહુકોણ નક્કી કરવાનો બહિર્મુખ બહુકોણ અન્યથી જુદો પડે તે માટે આપણે એને આડી અને ઊભી રેખાથી અંકિત કરવાનો એમના યામ નક્કી કરવાના યામની કિંમત શોધવાની આ યામના ચલની જે કિંમત હોય એને હેતુલક્ષી વિધિમાં મૂકવાની અને એમાંથી જે આવે એમને આપણે મહત્તમ અથવા તો ન્યૂનતમ બનાવવાનું મિત્રો હવે આપણે આગળ એમનો એક્ઝામ્પલ ચાલુ કરીએ તો કે હંમેશા સુરેખા આયોજનના ચેપ્ટરની આલેખની રીતમાં મહત્વની બાબત એ છે કે દાખલામાં તમને બે ચલ આપેલા હશે જો બે કરતાં વધુ ચલ હશે તો એ આલેખની રીતે તમે દાખલો ગણી નહીં શકો શા માટે તો કે ભાઈ આલેખની રીતમાં એક શખ્સ અને વાય અક્ષ હોય તો એક ચલની કિંમત તમે એક શખ્સ ઉપર લઈ શકશો અને બીજા ચલની કિંમત તમે વાય અક્ષ ઉપર લઈ શકશો જો ત્રીજો ચલ હશે તો તમે આલેખ દ્વારા એનો નિર્ણય નહીં આવી શકે એના માટેની સિમ્પ્લેક્સની મેથડ છે જે આપણે આગળ ઉપર ક્યારેક જોઈશું તો સૌ આપણે આલેખનો દાખલા ગણતી વખતે આ લેખને પહેલાં તો નક્કી કરો કે એને મહત્તમ બનાવવાનો છે કે ન્યૂનતમ બનાવવાનો છે અને એ દાખલામાં સ્પષ્ટ આપેલું જ હશે તો એક આપણે એક્ઝામ્પલ લઈએ કે હેતુલક્ષી વિધેય ઝેડ બરાબર ટુ એક્સ પ્લસ ફાઈવ વાયને નીચેની નીચે જણાવેલી શરતોને આધિન ન્યૂનતમ બનાવો તો દાખલામાં સ્પષ્ટ આપણે ઉલ્લેખ કરી દીધો છે કે હેતુલક્ષી વિધેયને આપણે કેવો બનાવવાનો છે ન્યૂનતમ એના માટેના જે પ્રતિબંધો આપ્યા છે બાધકો આપ્યા છે આપણે શરતો અહીંયા લખ્યું છે તો પ્રતિબંધો બાધકો શરતો મર્યાદાઓ આપને યોગ્ય લાગે તે કહી શકો તો કે એમની શરતો જુદી જુદી પાંચ છ પાંચ શરતો છે કે ઝીરો લેસ દેન ઓર એક્સ લેસ દેન ઓર સિક્સ 0 લેસ દેન ઓર y વાય લેસ દેન ઓરિકવલ ફોર એક્સ પ્લસ વાય ગ્રેટર દેન ઓર ટુ ફાઇવ એક્સ પ્લસ ટેન વાય લેસ દેન ઓર 50, y વાય માઇનસ એક્સ લેસ ટુ તો સૌપ્રથમ આપણે આગળના સ્ટેપમાં જે કીધું છે એ મુજબ પહેલું સ્ટેપ હતું કે અસમતાઓને ક્ષમતામાં ફેરવું તો મિત્રો આગળ આગળ ઉપર આપણે એમનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આપણે એવું કીધું છે કે અસમતાઓની ની મૂકો તો સૌપ્રથમ અસમતાની જગ્યાએ સમતાની નિશાની મૂકીએ તો પેલું હતું જીરો લેસ દેન ઓર ઇક્વલ એક્સ લેસ દેન ઓર ઇક્વલ સિક્સ તો જીરો બરાબર એક્સ બરાબર છે

લેસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ છે તો ગ્રેટર દેનની જગ્યાએ ટુ તો સમીકરણ શું બની ગયું એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ તો અસમતાઓની જગ્યાએ ક્ષમતાની નિશાની એટલે કે લેસ ધેન ઓરિકવલ લેસ ધેન ઓર હતું તો એક્સ બરાબર છ લેસદેનની નિશાની નીકળી ગઈ અને એની જગ્યાએ બરાબર બીજું સમી બીજી અસમતા હતી ઝીરો લેસથેન ઓર ઇક્વલ વાય લેસ દેન ઓર ઇક્વલ ફોર એમાં લેસદેન ઓર ઇક્વલની નિશાની દૂર થઈ એમની જગ્યાએ આપણે ઇઝ ઇક્વલ ટુ મુકાલે કે વાય બરાબર ચાર ત્યાર પછી એક્સ પ્લસ વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ બે એમની જગ્યાએ બરાબરની નિશાની આવીએ એટલે કે એક્સ પ્લસ વાય બરાબર બે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો કે પાંચ એક્સ પ્લસ દસ વાય બરાબર પચાસ લેસદેન इक्वल નિશાની હતી એ દૂર થઈ ગઈ એની જગ્યાએ આપણે બરાબરની નિશાની મૂકીએ ત્યાર પછી વાય માઇનસ એક્સ ઇક્વલ બરાબર બે તો પાંચ અસમતાઓ હતી આ પાંચે પાંચ અસમતાઓની નિશાની દૂર કરી અને તેની જગ્યાએ સમતાની નિશાની એટલે આપણે દરેક જગ્યાએ બે બે કિંમત બરાબરની નિશાની મૂકી દીધી તો હવે આ અસમતાઓ બંટી મટી ગઈ અને એમાંથી સમીકરણ બની ગયા મિત્રો આપણે બીજા સ્ટેપમાં એવું જોયું હતું કે હવે આ સમીકરણમાંથી બિંદુઓની જોડ મેળવવાની તો બિંદુઓની જોડ શેમાં મળે અને શેમાં ન મળે તો મિત્રો જેમાં એક ચલ હોય એમાં આપણે બિંદુઓની જોડ મેળવવાનો કોઈ પ્રશ્ન થતો નથી એનો મતલબ કે એક્સ બરાબર છ આમાં બિંદુની જોડ નહીં મળે ત્યાર પછી વાય બરાબર ચાર આમાં બિંદુની જોડ મળશે નહીં ત્યાર પછીનું સમીકરણ આવ્યું છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ટુ દરેકમાંથી બિંદુની બે જોડ મેળવવાની છે તો આ રીતે તમે એમનું વ્યવસ્થિત ગ્રાફિંગ કરી શકો છો એક્સ અને વાય એક્સની કિંમત આપ ઝીરો લેશો તો તમને કોની કિંમત મળશે વાયની અને વાયની કિંમત ઝીરો મૂકશો તો તમને એક્સની કિંમત સામેની કિંમતમાં એક્સ બરાબર હું ઝીરો મૂકું છું હવે આપણે અહીંયા એક્સ બરાબર મૂકીએ તો એમની વેલ્યુ ઝીરો થઈ ગઈ તો વાય બરાબર બે રૂપ આપતા પણ ખ્યાલ આવે ધારો કે એક્સ પ્લસ વાય બરાબર બે છે એક્સની પ્લસ વાય એક્સ ઝીરો પ્લસ વાય ઇઝ ટુ ટુ એટલે કે વાય બરાબર ટુ આમ રફ પેજમાં આપ રૂપ આપીને પણ કામ કરી શકો છો ત્યાર પછી વાયની કિંમત 0 મૂકીશું એટલે ની સામે ઝીરો તો વાયની કિંમત 0 મૂકું તો મને એક્સની કિંમત કેટલી મળી ટુ તો બિંદુઓની કેટલી જોડ બની ગઈ બે જી એક્સ હોય ત્યારે વાય બે વાય ઝીરો હોય ત્યારે એક્સ બે ત્યાર પછી આપણે બિંદુની બીજી જોડ મેળવીશું તો કે ત્યાર પછીનું સમીકરણ હતું પાંચ એક્સ પ્લસ દસ વાય બરાબર પચાસ તેમાં એક્સની કિંમત આપણે ઝીરો મૂકીએ તો એક્સની કિંમત ઝીરો મૂકીએ આપણે સાદું રૂપ આપીએ અહીં સાઈડમાં રફ પેજ તરીકે તો કે પાંચ એક્સ પ્લસ દસ વાય બરાબર પચાસ તો કે એક્સની કિંમત ઝીરો મૂકીએ એટલે પાંચ ગુણ્યા ઝીરો બરાબર દસ વાય તો કે દસ વાય બરાબર પચાસ સાદુરૂપ આપીએ તો પચાસના છેદમાં દસ એટલે વાય બરાબર પાંચ તો એક્સની કિંમત જ્યારે ઝીરો હોય છે ત્યારે વાયની કિંમત કેટલી થઈ છે પાંચ હવે એ જ રીતે આપણે આગળ વધીએ કે વાયની કિંમત ઝીરો મૂકીશું તો વાયની કિંમત ઝીરો મૂકીએ એટલે દસ ગુણા એ ઝીરો થઈ જાય તો ઇઝી પાંચ એક્સ બરાબર પચાસ તો પાંચ સામેની બાજુ જશે તો પચાસ વાયગા પાંચ એટલે દસ તો પેલું એક્સ બરાબર છ બીજું વાય બરાબર ચાર ત્રીજું એક્સ પ્લસ વાય બરાબર બેમાં બિંદુની બે જોડ મળી એક્સ બરાબર એક્સ ઝીરો હોય ત્યારે વાય બે વાય ઝીરો હોય ત્યારે એક્સ બે ત્યાર પછી સમીકરણ છે પાંચ એક્સ પ્લસ દસ વાય બરાબર પચાસમાં એક્સની કિંમત તમે ઝીરો મૂકશો તો વાય પાંચ મળશે વાયની કિંમત ઝીરો મૂકશો તો એક્સ તમારો દસ મળશે ત્યાર પછીની જોડ છે વાય માઇનસ એક્સ બરાબર બે મિત્રો આમાં ધ્યાન રાખવું પડશે કારણ કે બંને સમીકરણની વચ્ચે માઇનસની નિશાની છે એટલા માટે આપણે આગળ એમની ધારણાઓમાં શીખા કે ચલની કિંમત અનરુણ હોય છે બરાબર ચલની કિંમત કેવી હોય છે અનર્ણું હોય છે એટલે કે આપણે એક્સની કિંમત ઝીરો મૂકીએ સાઈડમાં લઈએ કે વાય માઇનસ એક્સ બરાબર બે છે તો કે વાય માઇનસ જીરો બરાબર બે તો વાયમાંથી જીરો બાદ થાય તો એમનો કોઈ ફેર ન પડે એટલે વાય બરાબર બે ત્યાર પછી પાછું એનું એ જ સમીકરણ લઈએ કે વાય માઇનસ એક્સ બરાબર બે તો હવે એમાં આપણે વાયની કિંમત જીરો મૂકીએ તો કે જીરો માઇનસ એક્સ બરાબર બે પણ ચલ કિંમત ચલ કોઈ દિવસ માઇનસ નથી હોતો ચલનું મૂલ્ય માઇનસ હોય છે તો એમની બાજુ બદલી નાખીએ અથવા તો સમીકરણને માઇનસ વડે ગુણી નાખીએ તો આ માઇનસ એક્સ છે એ પ્લસ થઈ જશે ને આ પ્લસ છે એ કેવા થઈ જશે માઇનસ તો જ્યારે એક્સની કિંમત ઝીરો હતી ત્યારે વાયની કિંમત આપણને બે મળે છે જ્યારે વાયની કિંમત ઝીરો મૂકીએ છીએ ત્યારે એક્સની કિંમત માઇનસ બે મળે છે તો બિંદુ એક્સની કિંમત ચાર વાયની કિંમત ચા સોરી એક્સની કિંમત છ વાયની કિંમત ચાર અહીંયા એક્સની કિંમત જોઈએ માત્ર તો ઝીરો બે અહીંયા એક્સની કિંમત ઝીરો દસ અહીંયા ની કિંમત ઝીરો માઇનસ બે વાયની કિંમતમાં જોઈએ તો વાય ચાર છે બે ઝીરો પાંચ ઝીરો બે ઝીરો તો સૌપ્રથમ રિપીટ કરીએ કે સૌપ્રથમ પ્રથમ આપણને એવું કહેવામાં આવ્યું હતું કે અસમતાઓની જગ્યાએ સમતાની નિશાની મૂકી અને આપ સમીકરણ મેળવો તો આ અસમતાઓની જગ્યાએ આપણે સમતાની નિશાની મૂકી એટલે સમીકરણ આવી ગયા ત્યાર પછી દરેક સમીકરણનું સમાધાન કરી અને બિંદુઓની બ બે જોડ મેળવો તો કે પહેલાં બે સમીકરણને એમાં ડાયરેક્ટ કિંમત આપેલી છે એટલે બિંદુની જોડ મેળવવાનો પ્રશ્ન નથી ત્યાર પછીના બે સમીકરણ છે એ સાઈડમાં આપણે રફકામ કરી અને એની બિંદુઓની જોડ મેળવી હવે મોટા ભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થતો હોય છે કે આમને આલેખ ઉપર કઈ રીતે રજૂ કરવા તો મિત્રો આપણે હવે આલેખ દોરીશું પણ આલેખ દોરતા પહેલાં હું તમને એમનું ટૂંકું છે કઈ રીતે આપણે આગળ વધી શકીએ તો કે આ ટાઈપનો જે આલેખ છે મિત્રો આલેખમાં આડી લાઈનમાં આપણે એક શખ્સ દોરીશું ઊભી લાઇનમાં વાય અક્ષ દોરીશું ક્યારેક ક્યારેક પેપરો જોવા જતા હોઈએ છીએ મિત્રો ખ્યાલ આવે કે અમુક આલેખનો કદ સાવ નાનું હોય છે જ્યારે અમુક આલેખ ખૂબ જ મોટો હોય છે એમાં આપ લોકોનો પ્રશ્ન નથી પ્રશ્ન આપને ગાઈડન્સ આપવામાં નથી આવતો એમનો છે તો મિત્રો આલેખ માટે આપણે એવું નક્કી કરીએ ક્યાંય એવો ચોક્કસ નિયમ નથી પણ આપણે એવો સાદો નિયમ બનાવીએ કે આલેખ છે એ ઓછામાં ઓછો એક બે ત્રણ ચાર પાંચ કે છ કે સાત સેન્ટીમીટરનો ઓછામાં ઓછો આલેખ થવો જોઈએ અને જો આંકડાઓ મોટા હોય તો આલેખ વધુમાં વધુ પંદરથી સત્તર ખાનાનો બને મતલબ પંદરથી સત્તર સેન્ટીમીટરનો આલેખ બને તો એ આલેખ સ્વરૂનું સ્વરૂપ છે એ સારું હશે તો સૌપ્રથમ આપણે આલેખ કેવડો બનાવવો એ નક્કી કરવાનું તો કે ઓછામાં ઓછા પાંચ કે છ ખાનાનો આલેખ બનશે અને જો આપ આલેખને વધુ મોટો બનાવવા માંગતા હોય તો વધુમાં વધુ પંદરથી સત્તર ખાનાનો પણ બનાવી શકો છો આપ એનાથી પણ મોટો બનાવી શકો છો પણ પછી એમનું જે કદ છે એ શુડોળ નહીં રહે તો ઓછામાં ઓછો પાંચ કે છ ખાનાનો વધુમાં વધુ પંદર કે સત્તર ખાનાનો હવે મોટો વિદ્યાર્થી માટે પ્રશ્ન એ થાય છે કે જે આ એમના કિંમતો છે એ આ અક્ષ ઉપર નક્કી કઈ રીતે કરવી મિત્રો તમને યોગ્ય લાગે એ કિંમત લઈ શકો એક સેન્ટીમીટર બરાબર તમે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તમને યોગ્ય લાગે એટલો ગાળો લઈ શકો પણ મોટા ભાગના વિદ્યાર્થીઓની મુશ્કેલી અહીંયા છે કી પોઈન્ટ આ છે કે મુશ્કેલી એમને ક્યાં પડે છે તો કે વિદ્યાર્થીઓને એમનો ગાળો નક્કી કરવામાં મુશ્કેલી પડે છે તો હું એમના માટે તમને એક શોર્ટકટ આપીશ મિત્રો કે સૌ પ્રથમ તમે એક્સની કિંમત નક્કી કરો તો કે એક્સની જ માત્ર કિંમત અત્યારે આપણે લઈએ તો એક્સ બરાબર છ એક્સ ઝીરો બે જીરો દસ જીરો અને માઇનસ બે તો એક્સની નાનામાં નાની કિંમત માઇનસ બે છે અને મોટામાં મોટી કિંમત દસ છે તો આના માટે આપણે શું કરીશું તો કે ધારો કે એક્સની કિંમત નાનામાં નાની માઇનસ બે છે મોટામાં મોટી દસ છે તો આના માટે આપણે કેટલો ગાળો લેશો તો કે એક સેન્ટીમીટર બરાબર તમે એકનો ગાળો લઈ શકો છો પણ એ પહેલાં હું તમને શોર્ટકટ એ આપવા માગું છું કે ધારો કે નાનામાં નાની કિંમત ઝીરો છે અને મોટામાં મોટી કિંમત સો છે તો શું કરવું નાનામાં નાની કિંમત ઝીરો છે મોટામાં મોટી કિંમત બસો છે તો શું કરવું તો એક સેન્ટીમીટર એકનો ગાળો લઈએ તો બસો ખાના જોશે તો આલેખ કેવડો મોટો થાય તો આવા સમયે તમે એક સેન્ટીમીટર બરાબર બેનો ગાળો લઈ શકો કોઈ વિદ્યાર્થીઓ ચારનો ગાળો લે છે પણ મિત્રો ધ્યાન રાખો કે અમુક એકમ સે એક સેન્ટીમીટર બરાબર ગાળો નક્કી કરવા માટે સરળતા એ રાખો કે જેને કારણે તમારે પોઈન્ટ મૂકવામાં મુશ્કેલી ન પડે તો એના માટે આપણે એક વસ્તુ યાદ રાખો કે ભારતીય ચલણમાં જેટલા રૂપની નોટ બહાર પડેલી છે એ આપણું એક સેન્ટીમીટર બરાબર એકમ હોવો જોઈએ આટલું શોર્ટકટમાં યાદ રાખો ભારતીય ચલણમાં જે જે નોટ બહાર પડેલી છે એક રૂપિયાની નોટ અત્યારે તો જો કે માર્કેટમાં જોવા નથી મળતી તો એક રૂપિયાની નોટ બે રૂપિયાની નોટ પાંચ રૂપિયાની નોટ દસ રૂપિયાની વીસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયાની પાંચસો રૂપિયાની અને હજાર રૂપિયાની આનો મતલબ કે તમારા બે એક સેન્ટીમીટર વચ્ચેનો ગાળો કાં એકનો હોવો જોઈએ કાં બેનો હોવો જોઈએ પછી જો બેમાં અનુકૂળ ન આવે તો તણનો નહીં રાખવાનો રાખી ન શકાય એમ નહીં પણ તણનો નહીં રાખવાનો શા માટે કે ધારો કે તમે અહીંયા ત્રણનો ગાળો લ્યો છો અહીંયા છ લ્યો અહીંયા નવ લ્યો હવે ચાર પોઈન્ટ સડસઠ આવ્યા તો એ મૂકવામાં પોઈન્ટ નક્કી કરવામાં તમારી પાસે સમય લાગશે અથવા તો તમે ખોટો પણ પોઈન્ટ મૂકી શકશો જેને કારણે આલેખના યામ બિંદુ ખોટા આવે તો આવા સમયે આપણે એક સેન્ટીમીટર બરાબર ગાળો જેવો નક્કી કરીએ કે જેને કારણે આપણે પોઈન્ટ લેવામાં મુશ્કેલી ન થાય તો શું કરીશું તો કે એક સેન્ટીમીટર બરાબર આપણે એકનો ગાળો જો એકમાં શક્ય ન હોય તો બેનો ગાળો બેમાં શક્ય ન હોય તો ત્રણ નહીં ડાયરેક બે પછી પાંચ કારણ કે આપણે યાદ રાખ્યું કે ભારતીય ચલણમાં જે નોટ હોય એ નોટ જેટલો જ ગાળો લેવાનો પાંચનો ગાળો પાંચમાં શક્ય ન હોય તો પછી દસનો ગાળો એનો મતલબ એવો નથી કે તમે વચ્ચેના ગાળા લઈ ન શકો હા ગાળા ચોક્કસ લઈ શકાય છે આપની અનુકૂળતા મુજબ પણ આપને સુરેખ આયોજન કઈ રીતે ઈઝી પડે સહેલો કઈ રીતે આલેખ દોરી શકો એવો મારો બેસ્ટ પ્રયત્ન છે અને આ કે મેથડ બુકમાં નથી આપણે આપણી જાતે બનાવેલી છે મતલબ ગાળો તમારી રીતે નક્કી કરવાનો હોય છે તમને યાદ રહીએ એટલા માટે આપણે એવું કીધું છે કે એક સેન્ટીમીટરનો ગાળો ભારતીય ચલણ મુજબ હોવો જોઈએ તો એક સેન્ટીમીટર બરાબર એકનો ગાળો બેનો ગાળો પાંચનો ગાળો દસનો ગાળો વીસનો ગાળો પચાસનો ગાળો સોનો બસ સોનો પાંચસોનો અને હજારનો ક્યારેક મિત્રોના પ્રશ્ન એવો થાય કે સાહેબ આ આંકડાઓ એકદમ નાના હોય તો શું કરવાનું નાનામાં નાની કિંમત ઝીરો છે મોટામાં મોટી કિંમત બે છે જ્યાં એક્સની કિંમતો જે છે એમાં નાનામાં નાની કિંમત ઝીરો છે મોટામાં મોટી કિંમત બે છે તો આવા સમયે આપણે એમ કીધું કે એક સેન્ટીમીટર બરાબર એકનો ગાળો લઈએ તો બે જ ખાનાનો આલેખ થાય તો આપણે એક બાજુ એવું કહીએ છીએ કે પાંચ કે છ ખાનાથી આલેખ ઓછો નહીં બનાવવાનો અને પંદર સત્તરથી વધવાનું નહીં તો આવા સમયે શું કરવાનું ત્યારે પણ આપણે મિત્રો ભારતીય ચલણ છોડવાનું નહીં તો શું કરવાનું આવા સમયે જે જે રૂપિયાના સિક્કા છે અત્યારે માર્કેટમાં અવેલેબલ ક્યાંક ક્યાંક જોવા મળે છે પણ આ કોઈ વાપરતું નથી મોટાભાગે આપણે એને ભિક્ષુકને આપવા માટે ઉપયોગ કરીએ છીએ તો કે સૌ આપણે જીરો અને બે હોય તો શું કરવાનું આગળના આંકડાઓમાં કીધું કે એક સેન્ટીમીટર બરાબર તમે એકનો ગાળો બેનો ગાળો પાંચનો દસનો વીસનો પચાસસો પાંચસો હજાર પણ નાના આંકડા હોય ત્યારે એક સેન્ટીમીટર બરાબર એક એનાથી નાનો લેવો હોય તો 0.50 પોઈન્ટ પચાસ કારણ કે પચાસ પૈસા હતા પછી ઝીરો પોઈન્ટ વીસ વીસ પૈસા ઝીરો પોઈન્ટ દસ દસ પૈસા અને પાંચ પૈસા એટલે 0.5 પોઈન્ટ પાંચ નહીં પણ ઝીરો પોઈન્ટ પાંચ તો તમારા આલેખની અંદર ઓછામાં ઓછો ગાળો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ દસ ઝીરો પોઈન્ટ વીસ ઝીરો પોઈન્ટ પચાસ પછી એક રૂપિયો પછી નોટમાં આવી જઈએ બે પાંચ દસ આ રીતે હવે આપણે આ જે એક્ઝામ્પલ છે એમાં આગળ વધીશું તો કે સૌ પ્રથમ આપણે એમના બિંદુ નક્કી કર્યા હવે મિત્રો મોટાભાગના મિત્રો અહીંથી શરૂઆત કરી દેતા હોય છે પણ મોટાભાગે આલેખ જ્યારે આપણે દોરીએ છીએ ત્યારે જે આલેખમાં જે સેન્ટીમીટર છે એમાં ત્રણ કે ચાર સેન્ટીમીટર છોડી અને ત્યાર પછી આપણે આલેખ દોરવાનો આ ઊભો એ તમારો વાયક્સ છે એ જ રીતે નીચે તમારે પાંચ સાત સેન્ટીમીટર છોડી અને તમે આલેખ દોરશો એટલે આ તમારો